વલસાડ નગરપાલિકાનું ભંગાર કૌભાંડ પ્રકરણમાં નગરપાલિકાના ચીફ ઇજનેરે પોલીસ ફરિયાદ કર્યા બાદ સિટી પોલીસે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે ડ્રેનેજ વિભાગના ઇજનેર કેયુર રાઠોડની પ્રાથમિક પૂછપરછ બાદ ડિનેટ કરવામાં આવ્યા છે। કેયુર રાઠોડનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો છે। કોર્ટમાંથી સિટી પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે। વલસાડ નગરપાલિકા ખૂબ જ ચર્ચિત એસટીપી કૌભાંડ પ્રકરણમાં વિરોધ પક્ષે ભંગાર કૌભાંડ પ્રકરણમાં રજૂઆત કરી લાખો રૂપિયાના ભંગાર પ્રકરણમાં એફઆઈઆર કરવાની માંગ કરી હતી। પાલિકાની સામાન્ય સભામાં એફઆઈઆર કરવા ચીફ ઇજનેરને જવાબદારી સોંપવામાં આવી હતી, જેના આધારે પાલિકા ચીફ ઇજનેરે સિટી પોલીસ મથકે ભંગાર કૌભાંડ મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ સિટી પોલીસે પાલિકાના ડ્રેનેજ શાખાના ઇજનેર કેયુર રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી। કેયુર રાઠોડને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। પોલીસે રિમાન્ડ મેળવવાની આગળની તપાસ હાથ ધરી છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વલસાડ નગરપાલિકા દ્વારા તેઓનો સુએજ પ્લાન્ટ, પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ હતો, જે ખૂબ જ જૂનો હોય, જર્જરિત થઈ ગયેલો હોય, તે પ્લાન્ટ તોડી અને તેનો ભંગાર જે છે એ આપવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો। અગાઉ જે બિલ્ડિંગ હતું તે તોડી નાખવામાં આવેલું હતું, બાંધકામ તોડી નાખવામાં આવેલું હતું, અને તેનો ભંગાર જે હતો એ ટેન્ડરથી વેચાણ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી અને નગરપાલિકામાં ઠરાવ કરી અને વેચાણ કરવામાં આવનાર હતું। તે અનુસંધાને આમિર ટ્રેડર્સ વાપીનું ટેન્ડર ખુલતા 1 કિલોનો 24 રૂપિયા લેખે ભાવ આપવાને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો, અને ત્યારબાદ આ જે ભંગાર છે એના જે પૈસા દિન 7માં જમા કરાવી દેવાનું એક શરત હતી, તે શરતનું પાલન કરવામાં આવેલું નથી અને ભંગાર જે હતું તેનું કોઈ રોજકામ કરવામાં આવેલું ન હતું। તે કોણે લઈ ગયા, કેવી રીતે લઈ ગયા તેની પણ કોઈ જાણ કરવામાં આવેલી ન હતી અને આ સમગ્ર જે પ્રક્રિયા ભંગાર લઈ જવાની હતી તે શંકાસ્પદ જણી આવતા વલસાડ નગરપાલિકામાં ઠરાવ પાસ કરાવી અને એન્જિનિયર જે છે હિતેશભાઈ તેઓને આ ગુનાના કામે ફરિયાદ આપવાનું જાહેર કરતા, તેમને ઠરાવમાં પસંદગી કરતા તેઓએ આ આમિર ટ્રેડર્સ, પછી જે એન્જિનિયર છે કેયુરભાઈ રાઠોડ તેના વિરુદ્ધમાં, અને રાજારામ કરીને એક બીજો ઇસમ છે, અને અપક્ષ મહિલા ઉમેદવારના પતિ શેરુ કરીને છે, તે 4 ઇસમો વિરુદ્ધમાં હાલ ફરિયાદ આપેલી છે અને આ ગુનાના કામે એન્જિનિયર કેયુર રાઠોડને ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ અન્ય આરોપીઓની પણ શોધખોળ કરી અને તેની ગુનામાં ભૂમિ